नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. રાજ્યના 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલી ગાંધીધામમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. નેત્રંગ અને વિજાપુર તથા વ્યારામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અરબી સમુદ્રમાં જે વેલમાર્ક સિસ્ટમ જે છે તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે અને તે પ્રમાણે વરસાદી વાતાવરણ પણ બની રહ્યું છે. આણંદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. પેટલાદ પંથકમાં પેટલાદ, ઇસરામા, દંતાલી, સિમરડા, સુણાવ, વટાવ, રંગાઈપુરા ગામોમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ ખાબક્યો. વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ નોંધાયો. કપાયેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ ચિંતા લઈને આવ્યો. ખેડૂતોનો જે કપાયેલો ડાંગરનો પાક હતો તેને આ વરસાદે બરબાદ કરી દીધો. વીજળીના કડાકા, ભડાકા અને ભારે પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો હતો, તેને કાપીને એક સાઈડમાં મૂકવામાં આવ્યો હતો અને જે ડાંગરનો પાક મૂકવામાં આવ્યો હતો, પાક કપાઈ ગયો હતો, તેને આ વરસાદે ધ્વસ્ત કરી નાખ્યો છે. રાજ્ય પર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના ભાગરૂપે હવામાન વિભાગે આગાહી કરી હતી વરસાદની. 16-17 તારીખ અને ત્યારબાદ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છવાયો. ગાજવીજ સાથે અહીં પણ ધોધમાર વરસાદ થયો. મેઘરજ, માલપુર, શામળાજી અને ભિલોડામાં ધોધમાર વરસાદ નોંધાયો. શામળાજી પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થયો. શામળાજી બસ સ્ટેશનથી મંદિર જવાના રસ્તામાં પાણી ભરાઈ ગયા. ભિલોડા પંથકમાં પણ વરસાદ નોંધાયો. વરસાદને પગલે મગફળી અને મકાઈ સહિતના પાકને નુકસાન પહોંચ્યું. તો બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ બન્યો છે. વાવ બાદ થરાદના ગામોમાં વરસાદનું આગમન થયું. જમડા, ચુડમેર, લાડપુર ગામોમાં વરસાદ નોંધાયો. જતા ચોમાસે પડી રહેલા વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે. ખેડૂતોને તેમના પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાનની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. તો અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે. બોટાદ, કચ્છ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં જે લો પ્રેશર વેલમાર્ક સિસ્ટમ હતી તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે અને તેના કારણે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે. વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, જેના કારણે વરસાદી માહોલ રહેશે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે. સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. વિભુ, જે સિસ્ટમ બની રહી છે તેના કારણે અત્યારે હાલ વરસાદી માહોલ બની રહ્યો છે. રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શું પરિસ્થિતિ છે? કેટલા સમયગાળા સુધી આ સિસ્ટમ એક્ટિવ રહેશે? પ્રિયંકા, અરબી સમુદ્રમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળતી હોય છે. અત્યારે એક જે સિસ્ટમ છે તે ડિપ્રેશન છે. પહેલાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું અને તેમાંથી પરિવર્તિત થઈ અને ડિપ્રેશન બન્યું છે. અત્યારે ડિપ્રેશન છે તે વેરાવળના દરિયા કિનારાથી 500 કિલોમીટર દૂર છે. તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને આજે પણ યથાવત રાખવામાં આવી છે આગાહી, કારણ કે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં છે તેના કારણે કમોસમી વરસાદ થશે. તો ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તેમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે હજુ પણ આગામી 2-3 દિવસ છે તે વરસાદી માહોલ યથાવત રહેશે. તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પણ થશે. આ જે વરસાદ અત્યારે થઈ રહ્યો છે કમોસમી વરસાદ છે અને તેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વેઠવું પડશે, કારણ કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો હેરાન હતા અને હજુ પણ
જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ખૂબ જ નુકસાન ગયું છે, કારણ કે ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને તેના માટે કમોસમી વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં જરૂર ચિંતા વ્યાપી છે, પરંતુ જે આગાહી છે તે હજુ 24 કલાક છે, વરસાદની આગાહી યથાવત રહેશે અને ત્યારબાદ પણ વરસાદી માહોલ છે તે જોવા મળશે. બિલકુલ વિભુ, સાથે સાથે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ગઈકાલે રાતની વાત હોય કે પછી આજે વહેલી સવારની વાત હોય, ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, કેટલાક વિસ્તારમાં વરસાદ પણ આવ્યો હતો. અમદાવાદને લઈને શું કોઈ ખાસ આગાહી કરવામાં આવી છે? પ્રિયંકા, ગઈકાલે જ અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે જ વહેલી સવારે છે તે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. અમદાવાદ શહેરનો પણ માહોલ બતાવવા માંગીશ, કારણ કે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે વરસાદી ઝાપટું હતું, પરંતુ છેલ્લા કેટલા દિવસથી ખૂબ જ ઉકળાટ થઈ રહ્યો હતો અને તેના કારણે જે વરસાદ આવ્યો છે વાતાવરણમાં ઠંડક જરૂર પ્રસરશે, પરંતુ ખેડૂતોની ચિંતા આ વાદળોએ છે તે વધારી દીધી છે. કારણ કે અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. સવારે અમદાવાદનો જે સાઉથ બોપલ વિસ્તાર છે તેમાં પણ વરસાદની માહોલ જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ પણ પડ્યો છે. એટલે કે હજુ પણ આગામી જે 24 કલાક આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ રહેશે, તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો દીવના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો, દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા, માછીમારોની બોટો પરત ફરી રહી છે, દરિયામાંથી આવતી બોટોની કતાર લાગી ગઈ છે. દરિયામાં કરંટ જોવા મળતા માછીમારોને હાલ પૂરતા માછીમારી ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે, જેથી માછીમારો જે દરિયાકાંઠે ગયા હતા તેઓની બોટ પણ પરત આવી રહી છે અને બોટને કિનારે લાંગરી દેવામાં આવી છે. દરિયા કિનારે બોટોની કતાર લાગેલી પણ જોવા મળી રહી છે. રાજ્યમાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાયા છે. દરિયામાં કરંટ અને કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમરેલીમાં માછીમારી કરવા ગયેલી બોટો પરત ફરી છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઈગામ, દિયોદર અને થરાદ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ખાસ કરીને થરાદના ચુડમેર, લાડપુર, જ્યારે વાવના માવસારી, કુંડાળિયા, રાછેણા અને ચોથા નેસડા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે તૈયાર પાક ખળામાં હોય ખેડૂતો જે લેવાની તૈયારી કરી રહ્યા હતા તેમને ભારે નુકસાન થયું છે. તો ડીસા તાલુકાના ભીલડીમાં પણ વરસાદ થતાં માર્કેટયાર્ડમાં કરોડોનું નુકસાન થયું છે. વરસાદ થતાં સૌથી વધારે ચિંતા ખેડૂતોને થઈ રહી છે. કોરોનાના કહેર વચ્ચે વરસાદ થતાં લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. વરસાદને કારણે થયેલા નુકસાન થતાં હાલ તો ખેડૂતો બેહાલ બન્યા છે, ત્યારે સરકાર ખેડૂતોને કોઈ મદદ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. વધારે વરસાદ પડવાથી આ ઉભો પાક પણ ઉગી ગયો છે અને પેલી કડપ પણ નીચે પડી હતી એ પણ બધી સડી ગઈ છે અને સરકારને વિનંતી છે કે પેલો ગઈ સાલનો જે વળતર ચૂકવવાની બાકી હતી એ ચૂકવી દે અને આઈનું કંઈક કરે. એ વાવેતરમાં બહુ સારું હતું બધું, પણ વરસાદના કારણે હતો આ મગે બધા પલાળી ગયા છે, બાદરીઓ છે તો પલાળી પૂરી, નિયાર બગડી ગઈ, ઢોરણ નાખવાની છે નહીં. સરકારશ્રીને અમારી વિનંતી કે થોડા ઘણો અમને રાહત આપો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમના વતન માણસા પહોંચ્યા, તેમના કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા. સપરિવાર તેમણે માતાજીની આરતી ઉતારી. નવરાત્રિમાં બીજના દિવસે તેઓ અચૂક પરિવાર સાથે માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ આ વખતે તેઓ પહેલા નોરતે જ માતાજીના દર્શન કરવા માટે આવ્યા અને આરતી ઉતારી. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને પગલે માણસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
મહેસાણા ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી. નવરાત્રિના પ્રથમ દિવસે સોશિયલ ડિસ્ટન્સ સાથે માં ઉમિયામાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી. આજે માં ઉમિયાની સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી ઉતારવામાં આવી. સરકારી ગાઈડલાઈન પ્રમાણે આરતીના સમયે ભક્તોને કુંડાળામાં ઉભા રાખવામાં આવ્યા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું. એક કલાકમાં સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. નવરાત્રિમાં જમ્મુના વૈષ્ણોદેવી મંદિરમાં સૌથી અલગ સજાવટ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઓછા છે, પરંતુ વ્યવસ્થા અભૂતપૂર્વ છે. નવરાત્રિમાં મંદિરમાં સજાવટ સામાન્ય બાબત છે, જોકે આ પ્રકારનું સુશોભન, સજાવટ અને વ્યવસ્થા ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હશે. આ દ્રશ્યો છે જમુનાના કટારામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરના. આમ તો દર નવરાત્રિમાં મંદિરને સજાવવામાં આવે છે, જોકે આ વખતે સજાવટ કંઈક ખાસ છે. એક તરફ જમ્મુનું કુદરતી સૌંદર્ય અને બીજી તરફ મંદિરનો શણગાર. અહીં આવનાર માટે આજીવન પ્રયત્નો અનુભવ છે. પર ઇસ બાર સજાવટ કે કુછ વિશેષ પ્રબંધ કિયે ગયે હૈ, જિસમે પૂરે ફૂલો કે સાથ ઓર ઉસકે અલાવા इसका जो है आप देखेंगे नारियल की डेकोरेशन भी की गई है और डिफरेंट डिफरेंट फलों के साथ भी डेकोरेशन की गई है, जिससे जो यात्री आ रहे हैं उनका बहुत ज़्यादा अट्रैक्शन बने और नवरात्रे को अच्छे तरीके से महोत्सव के रूप में मनाया जाए. આ વખતે કોવિડની મહામારીને જોતા દર્શનાર્થીઓ ઓછા છે, છતાં જે લોકો પણ આવે છે તેઓ અહીંની રહેવા જમવાની વ્યવસ્થા અને મંદિરની સુંદર સજાવટને વખાણે છે. બહોત હી અચ્છી ફીલિંગ હૈ, ઇતના અચ્છા ડેકોરેશન હો રખા હૈ કે દેખ કે એકદમ દિલ ખુશ હો ગયા. ઓર મેં તો એક સાલ કી ઉમર કી થી તબ આઈ થી ઓર અબ આઈ હું 25 યર્સ કે બાદ, તો બહોત અચ્છી ફીલિંગ હૈ, બહોત ઝ્યાદા. વૈષ્ણો દેવી મંદિરમાં નવરાત્રિ દરમિયાન સવાર અને સાંજે ભજન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં અનુપ જલોટા, સોનુ નિગમ અને અનુરાધા પોંડવાલ સહિતના ખ્યાતનામ ગાયક પરફોર્મ કરવાના છે. વેલકમ બેક. ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં ફરી એક વખત એનડીએની સરકાર બનશે. ન્યૂઝ 18 નેટવર્કના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં શાહે કહ્યું કે એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે. આ સંપૂર્ણ ઇન્ટરવ્યુ આજે સવારે 9 વાગે આપ જોઈ શકશો ન્યૂઝ 18 નેટવર્ક પર. એક સાલ પહેલે આપને હમસે કહા થા, જો કે બહુ બડી ખબર ભી બની થી, આપને ઉસ વખત એલાન કિયા થા કે આપ બિહાર કા ચુનાવ નીતિશ કુમાર કે નેતૃત્વ મેં લડેંગે, ઓર ઉસ વખત કુછ લોગો ને ઇસ પે કોમેન્ટ ભી કિયા, કહા કે એસા નહીં હૈ, હો સકતા હૈ બીજેપી અકેલે જાય, પર આપને ઉસી એક સાલ પહેલે ઇસકા એલાન કર દિયા થા. તો 2015 ઓર આજ ઇસકો આપ કૈસે દેખતે હૈ? ઉસ વખત આપ નીતિશજી કે ખિલાફ થે, આજ આપ નીતિશ કે સાથ હૈ, તો ઇસ ચુનાવ મેં આપકા આંકલન ક્યા હૈ ઓર આપકા પ્રેડિક્શન બહોત વો માના જાતા હૈ, क्या नंबर लगाएंगे आप कि कितनी सीट जीतेंगे? देखिए, हमने जब से नीतीश कुमार जी के साथ हमारी सरकार बनी, तब से भारतीय जनता पार्टी ने फैसला किया था कि बिहार का जो 2020 का चुनाव है वो हम नीतीश कुमार जी के नेतृत्व में लड़ेंगे. और ये सार्वजनिक रूप से, पहले मैं पार्टी अध्यक्ष था तब मैं, और अब नड्डा जी ने भी कहा है, इसमें कोई दो राय नहीं है, दो मत नहीं है. मैं आज फिर से दोहराना चाहता हूं कि चुनाव बिहार में श्री नीतीश कुमार के नेतृत्व में लड़ा जा रहा है और नरेंद्र मोदी जी एनडीए के सर्वमान्य प्रमुख नेता हैं, उनके नेतृत्व में लड़ा जा रहा है. तो जो कुछ भी भ्रांतियां फैलाने का प्रयास कर रहा है, मैं आज इस पर बड़ा फुल स्टॉप लगाना चाहता हूँ. नीतीश कुमार ही बिहार के अगले मुख्यमंत्री होंगे. अगर भारतीय जनता पार्टी की सीट ज़्यादा आएंगी तब भी? देखिए, अगर मगर का सवाल ही नहीं है. एनडीए को 2/3 बहुमत मिलने जा रहा है और नीतीश कुमार जी मुख्यमंत्री बनेंगे. तो ये आपका प्रेडिक्शन है जी? इसमें अगर बीजेपी की ज़्यादा सीटें आएंगी तो भी मुख्यमंत्री नीतीश जी ही बनेंगे? देखिए राहुल जी, कुछ कमिटमेंट इस प्रकार के होते हैं जो सार्वजनिक तौर पर किए जाते हैं और उसकी पालना होती है. કોરોના કાળમાં તેની અસરોના અનેક કિસ્સાઓ જોવા અને સાંભળવા મળ્યા. કોરોનાની સૌથી ખરાબ અસર ફેફસા પર થાય છે. આ જ કારણ છે કે સાજા થયા બાદ પણ કોરોનાના દર્દીઓને મહિનાઓ સુધી પીડા ભોગવવી પડે છે. કોરોના કહેર વર્તાવી રહ્યો છે. કોરોનાનો ભોગ બનેલા અનેક દર્દીઓના શરીરમાં પૂરતો ઓક્સિજન નથી પહોંચતો, જેનું કારણ છે ફેફસામાં થયેલી અસર. ઘણા દર્દીઓ પલ્મોનરી ફાઇબ્રોસિસનો શિકાર બને છે.
પરિણામે સાજા થયા બાદ પણ તેમને ઓક્સિજન લેવાની જરૂર પડે છે। સુરત શહેરમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા। 40 વર્ષથી મોટી વયના દર્દીઓમાં આ અસર વધુ જોવા મળી। પલ્મોનરી ફાઇબ્રોસિસને સરળ ભાષામાં સમજીએ તો કોરોનાની અસરને કારણે ફેફસા કડક થઈ જાય છે। સામાન્ય રીતે ફેફસા સ્થિતિસ્થાપક અને પોચા હોય છે, જેને કારણે આપણે શ્વાસ લઈ અને છોડી શકીએ છીએ। પરંતુ જ્યારે કોરોનાની અસર થાય ત્યારે ફેફસા તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે, જેને કારણે શ્વસનતંત્ર ખોરંભે ચડી જાય છે। કાર્બન ડાયોક્સાઇડ બહાર નથી નીકળતો અને ઓક્સિજન શરીરમાં નથી પહોંચી શકતો। સુરતમાં ઘણા પ્રમાણમાં વધી રહ્યા છે। જે લોકોને 15 દિવસ પહેલા, એક મહિના પહેલા કોરોના થઈને મટી ચૂક્યો છે એવા દર્દીઓમાં ઘણા પ્રમાણમાં જોવા મળે છે। આ માટે અર્લી નિદાન એટલે કે બે વસ્તુથી નિદાન થઈ શકે, તમારો સીટી સ્કેન જે કોરોનાના નિદાન માટે પણ એટલો જ જરૂરી છે, જે ફાઇબ્રોસિસ માટે પણ એટલો જ જરૂરી છે, અને બીજું PFT વિથ 6 મિનિટ વોક ટેસ્ટ એટલે કે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, ફેફસાની કેપેસિટીની તપાસ, આ બંને ટેસ્ટથી આપણે ફાઇબ્રોસિસનું નિદાન કરી શકીએ છીએ। પલ્મોનરી ફાઇબ્રોસિસનો શિકાર થયેલા દર્દીને રિકવર થતા 3-4 મહિનાનો સમય લાગે છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પણ ફેફસામાં 5% જેટલી ખામી રહી જાય છે। જેટલી ઉંમર ઓછી હોય, જેટલા ફેફસામાં પર્સન્ટેજ ડેમેજ ઓછો હોય, એમાં ઘણા મહદઅંશે દર્દીઓમાં 80-90% રિવર્સ થઈ ચૂક્યું છે। 5-10% કે 15% સુધીનું ફેફસું નબળું રહે છે, પણ આનાથી દર્દીઓને રૂટીન જરૂરિયાતની વસ્તુ કરવામાં, એનું રોજિંદું જીવન જીવવામાં કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી। અમેરિકાના જંગલોમાં લાગેલી આગ હવે એ સ્તરે પહોંચી છે કે વાદળો પણ ધુમાડામાં બંધાઈ રહ્યા છે। શું તમે ક્યારે ધુમાડાના સ્થાયી વાદળ જોયા છે? જો ન જોયા હોય તો આ તસવીરોમાં જોઈ શકો છો। આ દ્રશ્યો છે અમેરિકાના કોલોરાડો રાજ્યના, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલોમાં લાગેલી આગનો ધુમાડો હવે આકાશમાં વાદળ તરીકે સ્થાયી થઈ ગયો છે। ઉત્તર કોલોરાડોની રોકી પર્વતમાળામાં લાગેલી આગના ધુમાડા પવનોની સતત ઊંચે જઈ રહ્યો છે, જેમાંથી ધુમાડાના વાદળ બંધાઈ રહ્યા છે। ધુમાડાનું આ વાદળ અગાઉ સર્જાયેલા વાદળ કરતાં 40 ચોરસ માઇલ મોટું છે, જેના પરથી આ વાદળના વિસ્તારનો અંદાજ બાંધી શકાય છે। આગની જ્વાળાઓ વાદળોમાં પણ દેખાઈ રહી છે। રહેણાંક વિસ્તારોની ઉપર બંધાયેલા વાદળોથી બિહામણા દ્રશ્યો સર્જાયા છે। આગ કોલોરાડોના ઇતિહાસની સૌથી ભીષણ આગ છે, જેમાં કેમરોન પર્વત પરના 256 ચોરસ માઇલના જંગલો બળીને ખાક થઈ ગયા છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।